કચ્છમાં દૂર દૂર સુધી ફેલાયેલું અફાટ રણ રણમાં કતારબદ્ધ લાઈનમાં ચાલતા ઊંટના દ્રશ્યોનો આભાસ થાય છે ઊંટ રણનું વાહન છે કચ્છ પશુપાલનનો જિલ્લો છે એક સમય એવો હતો કે જે પશુપાલક પાસે ઊંટ હોય તેઓ પાસે ખાવાના પણ સાસા હતા ઊંટને લઈને માલધારીઓ દૂર દૂર સુધી સ્થળાંતર કરતા રહે ભોજનની કોઈ સગવડ ન હોય વ્યાજે રૂપિયા લેવા પડે ઘણી તો ઊંટડીનું દૂધ પીને ગુજરાન ચલાવવું પડે તેવા દિવસો હતા આજીવિકા માટે માત્ર ઊંટ જ એક સાધન છે પરંતુ આવક થતી ન હતી પરંતુ સરકારના પ્રયાસોથી આજે ઊંટનું પાલન નફાકારક બની ગયું છે કચ્છ જિલ્લા પંચાયતના પશુપાલન અધિકારી ડોક્ટર હરેશ ઠક્કરે જણાવ્યું હતું કે આજથી દસ બાર વર્ષ પહેલાં કચ્છમાં ઊંટની વસ્તી ઘટતી જતી હતી જેનું કારણ એ હતું કે ઊંટમાંથી પશુપાલકોને કોઈ આવક મળતી ન હતી તેના નિભાવ માટે પશુપાલકો સ્થળાંતર કરતા જેના કારણે ઊંટમાં બીમારીઓ જોવા મળતી હતી ઊંટમાં રસીકરણ માટે બસો થી ચારસો રૂપિયાનો ખર્ચ થાય છે આવક ન હોવાથી પશુપાલક ઊંટને સારવાર અપાવતો ન હતો બાદમાં બે હજાર બારથી રસીકરણ શરૂ થયું સરકાર દ્વારા સારવાર પણ શરૂ કરાય છે જેથી બીમારીઓનું પ્રમાણ ઘટવા લાગ્યું છે કચ્છમાં બે હજાર બારમાં ઊંટની સંખ્યા સાત હજાર નવસો હતી રસીકરણ બાદ ઊંટની સંખ્યા હાલમાં દસ હજારથી વધુ છે વસ્તીમાં વીસ ટકાથી વધુનો વધારો થયો છે ગુજરાત સરકારે આના વિશે વિચાર્યું અને જોયું કે જે ઊંટપાલકો છે એ પોતાના પશુઓ માટે ખૂબ જ પ્રેમ ધરાવે છે અને ઊંટોમાં જે પ્રશ્નો છે એ મુખ્યત્વે બીમારીની રીતે જોઈએ તો બે પ્રશ્નો છે એક એમાં સરાની બીમારી થાય સરા એક જાતનો લોહીમાં થતા પ્રોટોજુઆ એટલે કે મલેરિયા જેવા જંતુઓથી થતો રોગ છે અને બીજી બીમારી થાય છે મેંજ મેંજ એ ચામડીના એક્ટોપેરેસાઇટ સાર્કોપ્ટિક અને સોરોપ્ટિક બે ટાઈપની જે ટિક્સ હોય છે માઇટ્સ હોય છે એનાથી થાય છે તો આ બંને ઊંટોના ખૂબ જ દર્દનાક અને જીવલેણ રોગો છે અને સરકારે એના માટે ઊંટોમાં એન્ટી સરા અને એન્ટી મેં સારવાર માટેની યોજના શરૂ કરી અને છેલ્લા લગભગ દસ બાર વર્ષથી સતત આ યોજના અંતર્ગત કચ્છ જિલ્લાના લગભગ તમામ ઊંટોને આપણે સારવાર હેઠળ આવરી લઈએ છીએ એક પશુની સારવારનો ખર્ચો લગભગ બસોથી ચારસો રૂપિયા જેટલો થાય અને જે ઊંટપાલકો પચાસ કે સો કે બોસો ઊંટ રાખતા હોય એમની આર્થિક હાલત ક્યારેય પણ એટલી સદ્ધર નથી હોતી કે પોતાના તમામ પશુઓને બજારમાંથી ખરીદી કરીને આ સારવાર કરાવી શકે જેથી સરકારની આ યોજનાનો લાભ લેવા માટે એ લોકોમાં બહુ જ રસ હોય છે અને આપણે પણ જ્યાં જ્યાં કચ્છ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં ગામડાઓમાં રણમાં અને ગમે ત્યાં ડુંગરા જેવા વિસ્તારમાં પણ ત્યાં જઈ અને એ લોકોને અનુકૂળ હોય તેવા સ્થળે આપણે આ કેમ્પો કરીએ છીએ પશુપાલકો ઊંટપાલકો આનો બહુ જ લાભ લે છે અને એ લોકો તરફથી પણ બહુ સરસ રિસ્પોન્સ મળે છે અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ